अंबाजी खाते आजादी का अमृत महोत्सव अंतर्गत शक्ति सेवा केंद्र द्वारा तिरंगा यात्रा नु करायु आयोजन। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજીની આસપાસના આંતરિયાળ વિસ્તારની શાળાઓ અને સ્થાનિક શાળા કોલેજોના વિદ્યાર્થીઓ જોડાઈ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અંબાજી સ્થિત શક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી અંબાજી તેમજ આસપાસના આંતરિયાળ વિસ્તારના શાળાના બાળકો, સ્થાનિક શાળા અને અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ મળી અંદાજે 1000 જેટલા બાળકોના હાથમાં તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવેલ હતી। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાની વડાપ્રધાનની વાતની દેશવાસીઓ દ્વારા હરખભેર વધાવવામાં આવી છે, ત્યારે અંબાજીના બજારથી માંડીને દરેક ઘરની છત પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। ત્યારે આદિવાસી ટ્રાઇબલ વિસ્તારના બાળકો કે જેમને સ્વતંત્રતા અને ગણતંત્ર દિવસ સિવાય તિરંગાને દૂરથી જોવાનો અવસર પ્રાપ્ત થતો હતો, તેઓ પણ ઉત્સાહભેર હાથમાં તિરંગો લઈને ફરતા જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશના દરેક વ્યક્તિના અંતરમાં દેશપ્રેમની લાગણીનો જન્મવાનો પ્રયાસ સફળ બની રહ્યો છે। શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામીણ અગ્રણીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાઈને યાત્રાને સફળ બનાવી હતી। અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી। इस कार्यक्रम का उद्देश्य मंदिर अंबाजी मंदिर मैनेजमेंट और श्री शक्ति केंद्र मिल करके ये तिरंगा यात्रा निकालने जा रहा है, जिससे हमारे देश के ये नन्हे मुन्ने बच्चे अपनी मातृ भूमि से जुड़े, अपने देश के महत्व को समझे और मातृभूमि के लिए खुद को न्यौछावर करने के लिए इनका जो जज्बा है वो और भी जोर शोर से उभरे। श्री शक्ति सेवा केंद्र अंबाजी के इसी क्षेत्र में इन बच्चों के लिए पिछले 14-15 वर्षों से कार्य कर रहा है और हमारी कोशिश है कि अंबाजी में एक भी बच्चा भिक्षावृत्ति से जुड़ा हुआ ना रहे भविष्य में। हम माँ भारती से यही कामना करते हैं कि वो हमें इस कार्य को करने की शक्ति दे। जय अम्बे, वंदे मातरम।